શ્રી ગણેશાઈ નમહ મિત્રો આજ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડિઓમાં આપણે સાંભળવાના છીએ મહાસુદ અષ્ટમીની શુભ તિથિ એટલે માં આઈ ખોડિયાર માનો જન્મોત્સવ આજે આ વિડીયોમાં સાંભળીશું માં ખોડલ માના જન્મ ઉત્સવ વિશે જન્મ જયંતી વિશે અને તેનો મહિમા પણ પૂજન વિધિ

માની સાત બેનડીઓ સહિતનો પરિચય ગુજરાતમાં આવેલા વિવિધ સ્થાનકોની કથા વાર્તા આપણે સાંભળશું માના પરચાઓ વિશે સાંભળશું આય શ્રી મા ખોડિયાર હિન્દુ ધર્મના દેવી છે પરમ પૂજ્ય માં ખોડલાય શિવભક્ત હતા આપણે સૌ જાણીએ છીએ કે મા ખોડિયારના પરચા પરંપાર છે માં ખોડિયાર સાત બેનડિયું સહિત પૂજાય છે મા એ ખોડિયાર ભક્તોની લાજ રાખવાવાળી દેવી છે જે કોઈ માય ભક્તો માની શ્રદ્ધાથી ભક્તિભાવથી પૂજા આરાધના કરે છે તેની મા ખોડિયાર વારે ચડે છે સહાય કરે છે આઈ ખોડિયારનો જન્મ ચારણ કુળમાં થયો હતો તેમના પિતાનું નામ દેવ હતું તેમની માતાનું નામ દેવડબા અથવા મીણબાઈ હતું મા ખોડિયાર સહિત સાત બહેનો અને એક ભાઈ હતા જેઓના નામ છે આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાસાઈ ખોડિયાર કહેવાયા અને ભાઈનું નામ હતું મેરખિયો અથવા તો મેરખો મા આઈનો જન્મ સાતમી સદીએ મહા મહિનાની સુદ અષ્ટમી તિથિએ થયો હતો તેથી આ દિવસે મા આઈ ખોડિયારની જયંતિ તરીકે સૌ ભક્તો ઉજવે છે ભારત દેશમાં મા આઈ કુડિયારમાંને પૂજવાવાળો વર્ગ ઘણો મોટો છે સમુદાય મોટો છે જેમાં પ્રજાપતિ આહિર ખાંટ રાજપૂત લેવા પટેલ ગોહિલ સરવૈયા ચૌહાણ પરમાર ડાભી વગેરે શાખાના રાજપૂતો સમાજ બ્રાહ્મણો ચારણ બારોટ ભરવાડ દેવી પૂજક રબારી તળપદા હરિજન વગેરે કોમના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર માની પૂજા આરાધના ભાવથી કરે છે અને માના આશીષ પ્રાપ્ત કરે છે મિત્રો માય ખોડિયારના જન્મની કથા ખૂબ જ રોચક છે તે આપણે સાંભળીએ ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિસાળા ગામમાં મામડિયા નામે એક ચારણ રહેતા હતા વ્યવસાયે તેઓ માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમની પત્ની દેવડબા ખૂબ જ માયાળું અને ઈશ્વર ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરમાં લીધે લક્ષ્મીની ધનની કોઈ ખોટ ન હતી પરંતુ ખૂંદનાર ન હતો એટલે કે કોઈ સંતાન ન હતું તેનો દુઃખ દેવડબાને સાલ્યા કરતું હતું મામળિયા અને દેવડબાને આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથ કે ભૂખ્યો ન જાય એવા આ ચારણ દંપતી ઉદાર અને માયાળું હતા તે સમયમાં ભાવનગર જિલ્લામાં વલભીપુરમાં શીલા આદિત્ય નામના રાજા દરબારમાં ઈર્ષાળુ લોકો પણ હતા જેમને રાજા અને મામળિયા વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂચતી હતી એક વખત ઈર્ષાળુ લોકોએ રાજાના મનમાં એવું ઠસાવી દીધું કે મામળીઓની સંતાન છે તેનું મોં જોવાથી અપસુગન થાય છે જેથી ભવિષ્યમાં આપનું રાજ્ય ચાલ્યું જશે આ વાત રાજાના મનમાં ઘર કરી ગઈ જ્યારે મામળિયા બીજા દિવસે રાજમહેલમાં આવ્યા ત્યારે રાજાએ મોં ફેરવીને કહી દીધું કે હવેથી મિત્રતા પૂરી થાય છે આમ કહીને રાજા શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા મિત્ર રાજાના આવા વર્તનથી આશ્ચર્ય પામેલા મામળિયાએ લોકો પાસેથી આવા વર્તનનું કારણ જાણ્યું ત્યારે તેણે ખૂબ જ દુઃખ થયું પછી તો લોકો તેને મળે એટલે રહે નહીં પોતાના આવીને આ બધી વાત પોતાની પત્નીને કરી મામડિયાને જીવન ઝેર જેવું લાગવા લાગ્યું ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને નિશ્ચય કર્યો કે ભગવાન મહાદેવ મારી અરજ ન સ્વીકારે તો પોતે કમળ પૂજા કરીને પોતાનું મસ્તક શિવજીને ચડાવશે આમ વિચારીને ભગવાનની આરાધના મામડિયા દેવ કરવા લાગ્યા કોઈ સંકેત ન મળતા તેઓ હાથમાં તલવાર લઈને પોતાનું મસ્તક ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રગટ થયા અને મામડિયા દેવને દર્શન આપ્યા પાતાળ લોકોના નાગ દેવતાની સાત નાગપુત્રીઓ અને એક નાગપુત્ર તેમને ત્યાં જન્મ લેશે એવું ભગવાન મહાદેવે મામળિયા દેવને વરદાન આપ્યું આમ મામળિયા દેવ પ્રસન્ન થઈને ઘેરે જઈને પોતાની પત્નીને આ બધી વાત જણાવી અને ભગવાન શિવના કહેવા મુજબ મહાસુદ આઠમે અષ્ટમી તિથિએ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ કન્યાના રૂપમાં અને એક નાગ પુત્રના રૂપમાં અવતરણ ધારણ કર્યું અને ઘોડિયામાં વિચકવા લાગ્યા કન્યાઓના નામ ક્રમશઃ આવડ જોગડ તોગડ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખીયો રાખવામાં આવ્યું જાનબાઈનું નામ ખોડિયાર કેવી રીતે પડ્યું તેની પણ એક રોચક કથા છે તેમનું વાહન મગર કેવી રીતે થયું તે પણ કથા ખૂબ જ સુંદર છે મિત્રો એકવારની વાત છે મામડિયા ચારણના સૌથી નાના સંતાન મેરખિયાને ઝેરી સાફ કરડ્યો કોઈએ કહ્યું કે પાતાળ લોકમાંથી નાગરાજા પાસેથી અમૃત કુંભ સૂર્ય ઉગે એ પહેલાં લાવીને જો મેરખિયાને પીવડાવવામાં આવે તો એનો જીવ બચી શકે આ સાંભળીને સૌથી નાની બહેન જાનબાઈ પાતાળ લોકમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમના પગમાં ઠેસ વાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડી હતી આવું થયું ત્યારે તેમના ભાઈ પાસે રહેલી બીજી અન્ય બહેનોને સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈ ગઈ ને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય માટે જાનબાઈએ મગરની સવારી કરી ત્યારથી તેમનું વાહન મગર છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા ત્યારથી જ જાનબાઈનું નામ ખોડિયાર પડ્યું અને આ લોકમાં માઈ ભક્તો આઈ ખોડિયારના નામે ઓળખવા લાગ્યા ખોડિયાર માતાજીના ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ મંદિરો આવેલા છે તે વિશે પણ આપણે જાણી લઈએ ધારી પાસે ગળધરા વાકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ખોડિયાર માના આ બધા સ્થાનકોમાં પાણીના ધરાતો આવેલા જ છે આમાંથી ઘણા સ્થાનકોએ ખોડિયાર જયંતિના દિવસે મેળો પણ ભરાય છે ગઢધરા ખોડિયારની કથા કહેવાય છે કે જૂનાગઢના રા નવઘણના માતા સોનલ દેને ખોડિયાર માતાજી ઉપર ખૂબ જ શ્રદ્ધા હતી માં આઈ ખોડેલના આશીર્વાદથી જ રા નવઘણનો જન્મ થયો હતો આમ જૂનાગઢ રાજને ગાદીનો વારસ આપનાર ખોડિયાર માતાજી ત્યારથી જ ચૂડાસમા રાજપૂતોના કુળદેવી તરીકે પૂજાવા લાગ્યા માએ ખોડિયાર ખોડિયાર માતાજીનું પ્રથમ સ્થાનક શત્રુંજી નદીના કાંઠે ગળધરામાં આવેલું છે જ્યાં રા નવઘણ પોતાના રસાલા સાથે માતાના દર્શન કરવા આવતા હતા જ્યારે રા નવઘણ જીભની માનેલી બેનની રક્ષા કરવા માટે વારે ચડ્યા ત્યારે તેનો ઘોડો બસો ફૂટથી નીચે પડ્યો હતો ત્યારે માં આઈ ખોડલે તેની રક્ષા કરી હતી જે સ્થળ આજે પણ ગળધરામાં ધૂણાથી થોડે દૂર જોવા મળે છે ત્યાર પછી છે માટેલ ગામની કથા માટેલ ગામમાં પરચા પૂર્યા હતા ત્યાં ભાણેજિયા નામનો ધરો છે અહીં મા આય ખોડિયા તેની બહેનો સાથે પીલુડી વૃક્ષ નીચે પાળિયાના રૂપમાં બિરાજે છે કહેવાય છે કે માટેલધરામાં માતાજીનું સોનાનું મંદિર આવેલું છે જેને જોવા માટે ત્યાંના બાદશાહે નવસો કોષ દ્વારા પાણી ઉલેચ્યું હતું ત્યારે મા આય ખોડલે ભાણેજીયાને હાકલ મારી ભાણેજીઓ એટલે વરસાદ વરસાદ રૂપે જળની ધારા થવા લાગી અને ધરા પાસેના નવસો નવાણું કોષ તાણી ગયું અને એટલું જ નહીં પાણી ચારે કોર ફેલાઈ ગયું અને ફરીથી ધરો પાણીથી ભરાઈ ગયો રાજપર આય ખોડિયારની કથા ભાવનગરના સિહોર તાલુકાના રાજપરા ગામે આય ખોડિયાર માતાજીનું સુંદર મંદિર આવેલું છે આ મંદિરની સામે જ પાણીનો ધરો છે જે તાતણિયા ધરા તરીકે પ્રખ્યાત છે કહેવાય છે કે અહીં માં ખોડલ પ્રગટ થયા હતા જેથી આ મંદિર તાતણિયા ધરાવાળી ખોડિયારમાં અથવા તો રાજપરા ખોડિયારમાં તરીકે ભારતભરમાં પ્રખ્યાત છે દેશ વિદેશથી ભક્તો માના દર્શન કરવા આવે છે આ મંદિર કુદરતી વાતાવરણ વચ્ચે આવેલું રમણીય ધાર્મિક સ્થળ છે ભાવનગરના રાજવી પરિવાર માં ખોડલને કુળદેવી તરીકે પૂજે છે અહીં માય ભક્તો દર રવિવારે મંગળવારે શક્તિપીઠ સમા તીર્થ સ્થાને માતા ખોડલની કૃપા પ્રાપ્ત કરવા પૂજન અર્ચન પાઠ વિધિ કરે છે અહીં રાજપરામાં માતા ખોડલ પ્રગટ થયા તે સ્થાન અને જ્યાં માતાજી સમાયા તે નાની ખોડિયાર મંદિરનું સ્થાન પણ આવેલું છે બાગવડ મુકામે ખોડલધામ પણ પ્રખ્યાત છે આમ જોઈ તો માની કથા તો અનંત છે કહેવા બેસીએ તો કેટલું ટૂંકું પડે એવું છે માય ભક્તો માની કૃપા પ્રાપ્ત કરવા માટે માને શ્રીફળ ચૂંદડી નૈવેદ્ય ધરે છે પ્રસાદી ધરે છે લાપસી ધરે છે અને માની કૃપા પ્રાપ્ત કરે છે મા આઈ ખોડિયારના આ જન્મદિવસ દિવસ નિમિત્તે જન્મતિથી નિમિત્તે સૌને વધાય શુભકામના મા આઈ ખોડિયારની કૃપા સદૈવ ભક્તો ઉપર બની રહે છે તો મિત્રો આપણે સાંભળ્યું મા આઈ ખોડિયારના જન્મની કથા જન્મ જન્મજયંતિના દિવસે આ કથા સાંભળવાથી માની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે બોલો મા આઈ ખોડિયારની જય હે મા અમારી પ્રાર્થના સાંભળજે અને અમને ભવસાગર પાર ઉતારજે મા ખોડિયારમાંને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ